દાદા ઘરે ન હોય, દાદા પણ ઘણા લોકોના દાદા કામે જતા હોય, ઘણા ઘરે ન હોય, અથવા તો મમ્મી કોઈ કામે જતા હોય, તો લખવાનું કે ના અમે બપોરે સાથે જમતા નથી, પણ રાતે અમે બધા સાથે બેસીને જમીએ છીએ. બરાબર ને? એક સમય એવો હોય કે જ્યારે આપણે બધા ઘરના સભ્યો સાથે હોય, પણ ઘણી વાર બપોરે આપણે ઘણા, જો ભાઈ ટિફિન લઈ જતો હોય, પપ્પા ટિફિન લઈ જતા હોય, તો આપણે સાથે બેસીને જમી શકીએ નહીં. પણ તમારે આવું લખવાનું નથી કે ટિફિન લઈ ગયા છે એટલે અમે સાથે જમતા નથી. પણ તમારે શું લખવાનું હોય, પર્યાવરણની ભાષામાં કેવી રીતના લખાય કે પપ્પા સવારથી સાંજ સુધી કામે ગયા હોય, તેના કારણે અમે બપોરે સાથે જમતા નથી, પરંતુ સાંજે અમે બધા સભ્યો સાથે બેસીને જમીએ છીએ. પછી હવે જો પછી તમે રસોઈ કામમાં કઈ રીતે મદદ કરો છો? હા, રસોઈ કામમાં આપણે મદદ કરીએ છીએ કે હા, મમ્મી એમ કહે કે મને આ વાસણ લઈ આવતો આપી દઈએ, અથવા તો મમ્મી કોઈ ડબ્બો આપવાનું કહે, અથવા તો સાફ સુધારતા પણ હોય તો એ કરી દઈએ, અથવા તો મમ્મીને કોઈ બહારની વસ્તુ લઈ આવવામાં મદદ કરીએ, પણ રસોઈ કામમાં મદદ કરીએ નહીં. તો અહીં તમારે લખવાનું કે ના, અમે રસોઈ કામમાં મદદ કરતા નથી. એ તો આપણે વસ્તુ લઈ આવી દીધી કહેવાય ને, પણ રસોઈ કામમાં મદદ કરી ન કહેવાય. તો રસોઈ કામમાં તો ગેસ ઉપર આપણે મમ્મીને એમ કહે કે લાવો હું શાક બનાવું, ના ન કહી શકો, કારણ કે તમે ત્રીજા ધોરણના બાળક છો અને તમે હજી નાના છો, એટલે ગેસ પાસે તો તમારા મમ્મી જ તમને ન જવા દે. એટલે લખવાનું કે ના, અમે નાના હોવાથી અમે રસોઈ બનાવવામાં મદદ કરતા નથી. કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું? કેમ? તો રસોઈ કામમાં કોણ મદદ ન કરે? પપ્પા ન કરે, વડીલો હોય જે હોય છે એ આપણને મદદ કરતા ન હોય, ભાઈ હોય, અથવા તો એ લોકો રસોઈ કામમાં મદદ કરે નહીં. શું કામ? કારણ કે તેમને રસોઈ કામ આવડતી નથી. પૂછો અને લખો, અહીં કામમાં કરેલું તમારા ઘરમાં કોણ કામ કરે છે? તો આ તમારે રસોઈ બનાવવું એ કામ તમારા ઘરમાં કોણ કરે છે? તમારા મિત્રના ઘરમાં કોણ કરે છે? તો જો અહીં કોષ્ટક આપ્યું છે ને, એ તમારે તમારી જાતે પૂરવાનું છે. છતાં પણ હું સમજાવી દઉં છું કે મમ્મી, વડીલ અથવા તો કોઈની મદદથી પૂરવાનું છે. રસોઈ બનાવી તમારા ઘરમાં કોણ બનાવે? મમ્મી. તો તમારો બાજુમાં કોઈ તમારો મિત્ર હોય અથવા તો સ્કૂલનો કોઈ મિત્ર હોય, એના ઘરમાં રસોઈ કોણ બનાવે? મમ્મી જ બનાવે ને. હા, તો બજારમાંથી વસ્તુ લાવવી કોણ લઈ આવે? કોઈના ઘરમાં દાદા લઈ આવી દેતા હોય, કોઈના ઘરમાં પપ્પા લઈ આવી દેતા હોય, તો એ તમારે તમારી જાતે પૂરવાનું છે. બરાબર? હવે એના પછીનો પેજ જુઓ, સતાણું. આપણે ખાઈએ છીએ તે ક્યાંથી મળે છે? માનવીના નામ આપ્યા છે અને એ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે કે પ્રાણીમાંથી મળે છે, એમાં લાલ ને લીલાનું નિશાન કરવાનું છે. વનસ્પતિ છે એ લીલી છે, તો આપણે લીલાનું લીલો આપ્યું છે. પ્રાણીજન્ય વનસ્પતિ છે એમાં લાલ કરવાની છે. બરાબર ને? જો તમે કોઈ વસ્તુ લ્યો છો કોઈ, તો એમાં તમે આ બિસ્કીટનું પેકેટ લઈ આવજો, એની અંદર નાનું એવું આવું ચોખ્ખું કરેલું હોય છે, જેનાથી તમને ખબર પડે કે એ વસ્તુ પ્રાણીજન્ય છે, માંસાહારી છે કે શાકાહારી છે. આવી રીતના આમ રાઉન્ડ હોય, અહીંયા લાલ રાઉન્ડ કરેલું હોય અને અમુકમાં લીલું રાઉન્ડ કરેલું હોય ગોળ, તો આના ઉપરથી ખબર પડે કે લાલ અને લીલા કલર રાઉન્ડ કરેલું હોય છે, એના ઉપરથી ખબર પડે કે આની અંદર માંસાહારી છે કે શાકાહારી છે. બરાબર ને? કેક લઈ આવો, કેકમાં તરત તમારે નિશાન હોય લાલ કલર હોય, તો તમને એમ થાય કે ત્યાં તો આમાં ઈંડાનું પ્રમાણ છે, કારણ કે અમુક વસ્તુ હોય છે એનાથી બનતી હોય. બરાબર? તો ચાલો, મધ છે એમાં તમારે તમારી જાતે કરવાનું. મધ આપણને કોણ આપે? મધમાખી. તો એ પ્રાણીજન્ય કહેવાય. એમાં રાઉન્ડ કરો, લાલ કલર કરેલો છે એમાં કલર પૂરો. હળદર છે તો કોણ આપે? વનસ્પતિ આપે. માછલી છે તો એ કોણ કહેવાય? પ્રાણી કહેવાય. તો એમાં લાલ કરો. પછી એવું નામ તમારે એક તમારી જાતે લખવાનું છે કે જે વસ્તુ હોય, પ્રાણી હોય, એવું બધું.
જો મકાઈ દૂધ લીંબુ પાલક બટેટા એવું બધું છે ને હ હવે જો અહીંયા જો તમે જ્યારે બીમાર પડો એના પછીનો પોઈન્ટ લઉં છું ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો જ્યારે તો જો ઈજા થાય ત્યારે આપણને કાંઈ વાયકું હોય નાનું એવું તો શું કરીએ છીએ પહેલા તો હળદર લગાવતા તરત હળદર ડાબી દઈએ એટલે લોહી નીકળતું બંધ થઈ જાય હળદર એન્ટિસેપ્ટિક વસ્તુ છે પછી પેટમાં દુખાવો હોય ત્યારે તો કે છે પેટમાં દુખતું હોય ત્યારે આપણે શું કરીએ અજમો ફાંકીએ અથવા તો પેટ ઉપર હિંગ લગાવીએ હિંગ ઘણી વાર આપણે ફાંકી જઈએ પછી શરદી અને ઉધરસ હોય ત્યારે તો કે ત્યારે આપણે શું કરીએ તો કે છે કે ત્યારે આપણે આદુ હળદરનું ઉકાળો પીએ એનાથી ઉધરસ મટી જાય અરુચિના પાનનો ઉકાળો પીએ હવે દાંતમાં દુખતું હોય ત્યારે શું કરીએ તો આપણે ઘણી વાર દાંત દુખતા હોય તો શું કરીએ છીએ લવિંગના તેલનું પોત મૂકીએ છીએ જેથી કરીને આપણને દાંત દુખતા મટી જાય તો આ બધી વનસ્પતિમાંથી બનેલી વસ્તુઓ છે અને આપણે એનો ઉપયોગ દવા તરીકે સામાન્ય રીતે ઘરમાં કરતા જોઈએ છીએ હવે આવી રીતે આપણે જોવાનું છે કે તમને એમ લાગે કે જુઓ અહીંયા પાછું જુઓ ખબર નથી પડતી કે આપણા ઔષધિમાં પણ એને ખબર એ ન હોય હળદર શું હોય શાકની પણ અમુક ખબર નથી હોતી તો મમ્મીને પૂછવાનું મમ્મી આ શેનું શાક છે અથવા તો આ કઈ વસ્તુ છે કારેલા ગલકા ખીસોડા આવી એક સરખી લાગતી વસ્તુને ઓળખતા શીખવાનું પણ એ કેવી રીતે શીખાશે કે મમ્મીની મદદથી મમ્મી આપણને કે આની જો કારેલું કહેવાય આને ખીસોડું કહેવાય આને દૂધી કહેવાય આને હળદર કહેવાય તો આવી બધી ઓળખ આપણને રસોડામાંથી મળશે અને એ મમ્મી દ્વારા મળશે બરાબર હવે જો અહીંયા કેટલાક ટોપલામાં સાચી વસ્તુ પસંદ કરી અને જોડવા માટે મદદ કરો જો અહીંયા બધે જે નેમ આપ્યા છે ને એ બધે સૌ સૌના ટોપલામાં મૂકી દેવાના છે હવે ફૂલ તો કચ્છના ફૂલ તો ફૂલને ફૂલના ટોપલામાં તો અહીંથી લીટી કરીને અહીંયા ડાળી દેવાનું પછી જો પાન અને પર્ણ તો પાલક છે અહીંયા એ પર્ણમાં આવે તો એનામાં મૂકી દેવાનું અળવીના પાનનું આપણે ખબર છે ને બનાવે છે મમ્મી એટલે બરાબર પછી જો ફળો છે તો ફળાની ફળની અંદર શું મૂકીશું કે જો કે કેરી છે ફણસ છે એ બધે બીજા છોડના બીજા ભાગ તો એમાં પણ આપણે શું મૂકીશું કમળનું પ્રકાંડ એવી રીતે આપણે મૂકીશું કે આમાં આપણે જોઈ શકીએ કે ચારેય ભાગ છે એ અલગ અલગ આપણે મૂકવાના છે આ બધી વસ્તુઓને છૂટી પાડવાની છે મીઠો લીમડો છે તો એ કેમાં આવે પાનમાં આવે બરાબર તો આવી રીતે આપણે અહીંયા કરશું અને તમારે આ તમારી જાતે કરવાનું છે ન સમજાય તો ખોટું મગજમાં નહીં કરતા ખોટું આવડે તો નહીં કરતા વડીલોની મદદ લેજો અને આ પાઠની અંદર આપણે આ જ શીખવાનું છે કે આપણને સૌથી વધારે શીખવા કુટુંબમાંથી મળે છે અત્યારે પણ મમ્મી પપ્પાની મદદ આપણે લઈએ જ છીએ ને બરાબર અને પછી કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં અમુક એવી ઔષધિઓ હોય છે અમુક વનસ્પતિમાંથી બને છે ઔષધિઓ અમુક પ્રાણીજન્ય ખોરાક હોય છે તો આવા રીતે ખોરાકનો અલગ અલગ ભાગ હોય છે અને પાઠ 14નો નાનો અને ખૂબ જ સહેલો છે તો આપણે એને આપણે ધ્યાનથી સમજીશું અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાલી જગ્યા પ્રશ્ન જવાબ જોઈશું થેન્ક યુ